સંદેશાવાહક હજરત મોહમ્મદ સાહેબનો જન્મ આજથી લગભગ એક હજાર ચારસો બાવન વર્ષ પહેલા અરબસ્તાનના પહાડી વિસ્તારમાં ઈસ્લામિક મહિના રબી ઉર અરવલ્લીના બારમી તારીખે સોમવારના દિવસે મક્કા શહેરમાં થયો હતો ઈસ્લામ ધર્મના લાખો પૈગંબર પૈકીના અંતિમ પૈગંબર હજરત મોહમ્મદ સાહેબની આ જયંતિ ઈદે મિલાદના સ્વરૂપે દર વર્ષે ઈસ્લામી પંચાગના ત્રીજા મહિના રબી ઉલ અરવલ અવલના બારમી તારીખે ઉજવાય છે જન્મ પછી તરત તેમની માતા હજરતે અમીના બીબીને અનેક ચમત્કારો જોવા મળ્યા હતા આથી જન્મેથી જ પોતાની કુખે કોઈ મહાન વ્યક્તિનો જન્મ થયો હોય તેવો અહેસાસ થતાં માતા અમીના બીબીને થયો હતો હજરત મોહમ્મદ પૈગંબર સાહેબ અલ્લાહ તાલના મહેબૂબ અને સૌથી વધારે પસંદીદા નબી પૈગંબર છે જેના અનુયાયીઓ સૌથી વધારે છે હાલ ઇસ્લામ ધર્મના એમની જ કાર્ય પદ્ધતિનું અનુસરણ કરવામાં આવે છે અને દુનિયાના અંતિમ દિવસ સુધી તેમનું અનુસરણ કરવામાં આવશે તેઓની પ્રશંસામાં તેઓના જન્મોત્સવ ઉજવવામાં આવે છે ચો તરફ મુસ્લિમ સમાજ દ્વારા મસ્જિદો તેમજ મોહલ્લામાં લાઇટ ડેકોરેશન કરી શણગારવામાં આવ્યા છે મસ્જિદોમાં તકરીર તેમજ આત પાક પડીને તેમની જન્મદિવસની યાદ તાજી કરવામાં આવે છે શહેરની કસાઈવાડા મસ્જિદ કસબા મસ્જિદ વોરવાડ મસ્જિદ મોમાનવાડાની મસ્જિદ ઈદગાહની મસ્જિદ નગીના મસ્જિદ વગેરેને સજાવી પોતાના પ્યારા પૈગંબર સાહેબના જન્મોત્સવની ખુશીમાં સામેલ થઈ ઉજવણી કરવામાં આવી રહી છે સૈયદજી બુખારી જેડ ટીવી વિજાપુર